નમસ્કાર મિત્રો, મૂળો મોગરી અને દહીં ભાદરવામાં નહીં, ભાદરવાનો ભીંડો જે ખાય રોગ તેને ઘેર જાય. મિત્રો, ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ભાદરવ મહિનો એટલે બીમારીનો મહિનો એવું કહેવામાં આવે છે. આયુર્વેદની અંદર પણ એવું ઘણું બધું સજેશન કરવામાં આવ્યું છે કે જે ભાદરવા મહિનામાં 4-5 વસ્તુ જેવી છે કે જે ખાલી ખાવાની ભાદરવા મહિનામાં બંધ કરી દેવામાં આવે તો જે ભાદરવામાં બીમારી આવે છે આ બીમારીથી બચી શકાય છે. મિત્રો, ભાદરવા મહિનાની અંદર તાવ શરદી શરૂઆત ક્યાંથી થાય તો કે શરદી ઉધરસ અને તાવ આ બીમારીનું મૂળ છે એ પિત્ત છે. ભાદરવો મહિનો એ પિત્તવર્ધક મહિનો ગણાય છે. આપણું હવામાન, આપણા નક્ષત્રો સાથે આપણું શરીર છે ને એનું સ્વાસ્થ્ય જોડાયેલું છે. મિત્રો, શરીરની અંદર ભાદરવા મહિનામાં પિત્ત છે એ વધે છે. અગાઉ જે પિત્તનો સંગ્રહ થયો હોય એ પિત્ત જે છે એ ભાદરવા મહિનામાં પ્રકોપે છે. પિત્ત જ્યારે પ્રકોપે એટલે મોટા ભાગે શરદી ઉધરસની સાથે તાવ આવે, જેને આપણે ભાદરવાના તાવ તરીકે ઓળખીએ છીએ. પણ કેટલીક એવી જે પ્રાથમિક વસ્તુઓ છે એ ખાવાનું ખાલી બંધ અથવા તો એકદમ નહિવત કરી દેવામાં આવે તો ભાદરવા મહિનામાં આવતા તાવથી સંપૂર્ણ રીતે બચી શકાય અને તાવ નથી આવતો મતલબ કે ભાદરવાની બીમારી નથી થતી. હવે જેમાંની મુખ્ય વસ્તુ છે જે ખોરાક છે બંધ કરવો જોઈએ ભાદરવામાં, તો એમાંની જે દૈનિક આપણે ખાતા હોય એમાંનું મુખ્ય છાશ અને દહીં, બે વસ્તુ મુખ્ય છે. દહીં અને છાશ બંને વસ્તુ છે એની અંદર અમ્લતા રહેલી છે, ખટાશ રહેલી છે. ભાદરવા મહિનામાં બને તેટલી ખટાશવાળી વસ્તુ એકદમ ઓછી ખાવી. દહીં અને છાશની અંદર જે એસિડ રહેલો છે, જે એસિડને કારણે શરીરની અંદર અમ્લતા વધે છે, પેટની અંદર અમ્લતા વધે છે અને જેને કારણે શરીરમાં પિત્ત વધે છે અને પિત્ત પ્રકોપે છે અને આ પિત્તને લીધે બીમારી આવે છે, તાવ આવે છે. અને ખાસ મહત્ત્વનું, દહીં અને છાશ જો કદાચ ખાવ તો બપોર પછી તો ન જ ખાવું અને સાંજના ભોજનમાં ન જ ખાવું. એમાં પણ જે લોકોની ઉંમર 30-35 વર્ષ વટાવી ચૂક્યા છે આવા લોકોએ બને ત્યાં સુધી બપોર પછી દહીં અને છાશ છે એનું સેવન ન જ કરવું. એટલા માટે કહું છું 30-35 વર્ષ, કેમ કે 30 વર્ષ સુધીની જે ઉંમર હોય છે, જે યુવાની અને તરવરાટ હોય છે, ઘણા લોકો એમ પણ કહે છે કે આ બધું અમે ખાઈએ છીએ, રાતે પણ છાશ ખાઈએ છીએ તો કંઈ થતું નથી. જે ચડતું લોહી હોય છે શરીરમાં ત્યારે કંઈ ન થાય, તમે ગમે તે ખાવ ને ગમે તે વસ્તુ થાય કંઈ થતું નથી. પણ અમુક ઉંમર જે હોય છે ને એ ઉંમર છે એ ઉંમર પછી અમુક વસ્તુ બંધ કરી દેવી જોઈએ, કેમ કે જે ઉંમરનો જે ઉતરતો ક્રમ ચાલુ થાય ને પછી બધી સમસ્યાઓ ચાલુ થાય છે. એટલે જ્યાં સુધી ચડતો ક્રમ એટલે કે ચડતું લોહી, દેશી ભાષામાં કહીએ કે ચડતું લોહી હોય ને ત્યાં સુધી કંઈ થતું નથી. એટલે 30-35 વર્ષ પછીની ઉંમર હોય ને તો બપોર પછી છાશ અને દહીંનું સેવન ન જ કરવું. અને છાશ અને દહીં જે છે, દહીં તો ન જ ખાવું, છાશ ખાવી હોય ને તો એ પણ બપોર પહેલાં ને સાવ મોળી છાશ ખાવી. ખાટી છાશ છે બિલકુલ ન ખાવી, જેનાથી પિત્ત વધે. છાશ અને દહીંની સાથે સાથે કાકડી જે છે, કાકડી પણ પિત્તવર્ધક છે, મૂળો પણ પિત્ત છે એ વધારે છે, પિત્તની સમસ્યા ઉત્પન્ન કરે છે. ભીંડો જે છે, અત્યારે ભીંડો પણ ખૂબ થતો હોય છે, કાકડી પણ ખૂબ થઈ છે. એટલે આ જે બધી વસ્તુઓ જે છે જે પિત્તને કારણે થતી બીમારીઓ લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે છાશ, દહીં, કાકડી, મૂળો, ભીંડો આવી વસ્તુ છે બને ત્યાં સુધી ઓછી ખાવી. અને એટલે જ કીધું છે કે ભાદરવાનો ભીંડો જે ખાય રોગ તેને ઘેર જાય. એ સિવાય મિત્રો, ખાવાનું શું છે તો કે બને ત્યાં સુધી દૂધની વાનગીઓ છે ને એનું સેવન આ મહિનામાં વધારે કરવું. એનું કારણ એ છે કે દૂધ છે ને એ પિત્ત છે એનું શમન કરે છે. દૂધ સૌથી સારામાં સારું, અને એમાં પણ ગળ્યું દૂધ, અને એમાં પણ ખાંડની જગ્યાએ જો સાકર નાખેલું દૂધનું સેવન કરો ને તો એમ આયુર્વેદ તો એવું કહે છે કે બગડેલા પિત્તનો ઝાહની દુશ્મન એટલે ગળ્યું દૂધ. ગળ્યું દૂધ હોય, દેશી ગાયનું દૂધ હોય, એમાં એક ચમચી સાકર નાખી હોય અને દૂધ સાકર ઓગાળી હલાવીને આ દૂધ એક ગ્લાસ પીવો ને એટલે ભાદરવા મહિનામાં પિત્ત ક્યારેય ન વધે. અને દૂધની સાથે સાથે ખીર ખાવાથી પણ ઘણો ફાયદો થાય છે, પિત્તને લગતી સમસ્યાઓથી બચી શકાય છે. ખીરની સાથે સાથે દૂધ પૌવા એટલે કે ચોખાની વાનગીઓ ખાવાથી ખૂબ ફાયદો થાય છે. બીજી એક સૌથી મહત્ત્વની વાત એ કરી દઉં કે દરરોજ ભાદરવો મહિનો છે, જોકે અત્યારે ચોમાસા જેવું જ હજી વાતાવરણ છે, વરસાદી વાતાવરણ છે, પણ જેવો તડકો ચાલુ થાય, જે ભાદરવાનો તડકો પડે છે, આ તડકો જ્યારે તપે ને ત્યારે આ બધી જ બીમારીઓ છે ચાલુ થઈ જાય છે. ભાદરવાને લગતા બધા જ નિયમો, તાપ પડવાનું ચાલુ થાય ને એટલે તરત ચાલુ થાય છે. વરસાદી વાતાવરણ છે ત્યાં સુધી ઠીક છે, પણ તડકો પડશે એટલે શરીરમાં અચાનક પિત્ત છે એ વધી શકે અને અચાનક શરદી ઉધરસની સાથે સાથે તાવ આવી શકે છે. મિત્રો, બીજું એ કહી દઉં કે દરરોજ દિવસમાં એક વખત એક ચમચી અજમો, એક ચમચી જીરું અને 2 ચપટી જેટલું સંચોળનું સેવન કરવાનું. કઈ રીતે કરવું એ તમારી અનુકૂળતા મુજબ, જેમ કે અજમો છે ભોજન પછી તરત અજમો ચાવી જવો 1/2 ચમચી જેટલો અથવા સંચોળ નાખીને, અથવા 1 ગ્લાસ પાણીની અંદર 1/2 ચમચી અજમો, 1/2 ચમચી જીરું છે ગરમ કરી અને એની
અંદર એક ચપટી સંચળ નાખી અને ઠંડુ થાય હુંફાળું રહે ત્યારે આને દિવસમાં એક વખત પીવામાં આવે છે ને, તો એ પણ મિત્રો જે પિત્તની સમસ્યાઓથી બચાવે છે. કેમકે અજમોલ છે ને એ સૌથી પાવરફુલ એવી ઔષધિ છે કે જે પિત્ત છે એને મટાડે છે, મતલબ કે પિત્તનું શમન કરે છે. અજમોને જીરું બને અને સંચળ એવી વસ્તુ છે કે જે પેટની સમસ્યાઓથી બચાવે છે. આ ત્રણેય વસ્તુ એવી છે કે જે ભાદરવા મહિનામાં જે પિત્તને કારણે થતી બીમારીઓ આવે છે અને આ બીમારીઓથી બચાવે છે. બીજું એક બહારનો જે મસાલાવાળો ખોરાક હોય છે આ ભાદરવા મહિનો બિલકુલ ન ખાતા ને, એમાં પણ જો તડકો પડતો હોય ને તો બિલકુલ બિલકુલ ભૂલે ચૂક્યો, પણ ભાદરવા મહિનામાં બહારની વસ્તુ જે તળેલી અને જે ફાસ્ટફૂડ જંક ફૂડ હોય છે ને એ બિલકુલ ન ખાવું, જેને લીધે ભાદરવામાં આવતી સમસ્યાઓથી બચી શકાય છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.